પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને આજે શાસ્ત્ર તેનો ઓગણસાઇટમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં પ્રભુનું વચન કહે છે દાઉદ કહે છે હે મારા દેવ મારા શત્રુઓથી મને છોડાવ મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર બચાવની પ્રાર્થના દાઉદ આપણે દાઉદ વિશે પ્રભુના વચનોમાં વાંચીએ છીએ કે જ્યારે સમયલની મારફતે એનો અભિષેક કરવામાં આવ્યો યહોવાના કહેવા પ્રમાણે અને અભિષેક કર્યા પછી તરત જ એને ઈસરાયલની ગાદી મળી નથી છ થી સાત વર્ષનો સમય થાય છે અને એ સમય દરમિયાન સાઉલ જે રાજા હતો આગળ જતાં સાઉલની દીકરી સાથે દાઉદના લગ્ન પણ થયા પણ એ સાઉલ દાઉદને મારી નાખવા માટે પ્રયત્ન કરતો હતો સાઉલના માણસો દાઉદની વિરુદ્ધ પડતા દાઉદનું અપમાન કરતા દાઉદની પાછળ પડેલા અને જુદી જુદી રીતે એના ઉપર મારી નાખવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રભુની કૃપાથી દાઉદનો દર વખતે બચાવ થયો હવે એક સમય એવો આવ્યો કે આ દાઉદ ઘરમાં હતો અને સાઉલને ખબર પડી તો સાઉલે પોતાના માણસોને સૈનિકોને મોકલીને પોતાના માણસોને મોકલીને એ ઘરનો ઘેરો ગાળ્યો અને એવા સમયે દાઉદે પ્રાર્થના કરેલી કઈ પ્રાર્થના હે મારા દેવ મારા શત્રુઓથી મને બચાવને છોડાવ મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર એ બચાવની પ્રાર્થના કરી સહાય માગતી પ્રાર્થના કરી અને એ વખતે દાઉદનો અદ્ભુત બચાવ કરવામાં આવ્યો બારીની બાર બારીની પાછળથી એને નીચે ઉતારી દેવામાં આવ્યો અને એનો બચાવ થયો એટલે અહીં આગળ જો આપણે જોઈએ છીએ તો બચાવ માટેની પ્રાર્થના હે મારા દેવ મારા શત્રુઓથી મને છોડાવ દાઉદના શત્રુઓ કોણ પોતાના જ માણસો પોતાના જ માણસો એના શત્રુ હતા અને કહે છે એ મારા શત્રુઓના મોંમાં તો તલવાર છે એમનું બોલવું એવું છે તો આ વિનંતી પ્રમાણે દાઉદને ઘરમાંથી બચાવવામાં આવ્યો હવે આ વિનંતીનો જો આપણે અભ્યાસ કરીએ તો બે બાબતો આપણે જોઈ શકીએ છીએ બે બાબતો પહેલી બાબત કે પ્રભુ આપણો શારીરિક બચાવ કરે છે પ્રભુ શારીરિક બચાવમાંથી આપણને શારીરિક બચાવ કરે છે અને જૂના કરારમાં આપણે જ્યારે જ્યારે એવી વાતો જોઈએ છીએ ત્યારે શારીરિક બચાવની વાત છે મિસર દેશની ગુલામગીરીમાં ઈસરાયેલી પ્રજા રાજાના અંડરમાં હતા અને ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને ઈંટો પાડીને કામ કરતા હતા પૂરતો પગારને પૂરતું વેતન આપતા નહોતા અને એવા સમયે યહોવાનો પોકાર કરવામાં આવ્યો અને છોડાવવામાં આવ્યા ત્યારે શારીરિક બંધનમાંથી છોડાવ્યા શારીરિક બંધનમાંથી છોડાવ્યા તમે દાનિયલમાં જુઓ શારીરિક બંધનમાંથી છોડાવ્યા અગ્નિભઠ્ઠીમાં જુઓ શારીરિક બંધનમાંથી છોડાવ્યા એટલે અહીંયા આગળ શારીરિક બંધનમાંથી છોડાવે છે અને આપણા જીવનોમાં પણ ઘણી બધી વખતે શરીરના એવા કોઈક બંધનમાંથી પ્રભુ આપણને છોડાવે છે અને બીજી બાબત કે પ્રભુ આપણો આત્મિક બચાવ પણ કરે છે પ્રભુ આપણો આત્મિક બચાવ આપણા આત્માને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધંભ પર કાલવરની ટેકરી પર મરણ પામ્યા શા માટે આપણા આત્મિક બચાવને માટે આપણો આત્મા નાશમાં ના જાય આપણે એના પર વિશ્વાસ કરીએ અને એટલા માટે જોન વેસ્લી જ્યારે નાનું બાળક હતા ત્યારે ઘરમાં આગ લાગી અને એ વખતે એ જોન વેસ્લી છ કે સાત વર્ષની ઉંમરના જુવાનોએ આવીને એ બાળકને બહાર કાઢ્યા શારીરિક બચાવ પણ જ્યારે મોટા થયા પ્રભુની ઓળખ થઈ ત્યારે કહે છે આત્માનો બચાવ અને એ બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હે મારા દેવ મારા શત્રુઓથી મને છોડાવો મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે દોરવણી આપે આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અને સવારના સમયે પ્રભુ અમે તમારું વચન જે સાંભળ્યું અને વચનનો આશીર્વાદ આપો તમે અમારો શારીરિક બચાવ કરો છો પણ મૂલ્યવાન તો આત્માનો બચાવ છે અને એ બચાવને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ઈશ્વના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન